બેમાં હિન્દીમાં આપણે જોશું પર એક છે કે વર્ણમાલા. તો આપણે ગુજરાતીમાં કેમ કલમ ખટારો ગણપતિ લખી હરા પ્રવાદ લખતા આવડે, તો એવી રીતે આપણે હિન્દીમાં વર્ણમાળા એટલે કે મૂળ અક્ષર છે. તો હિન્દીમાં શું થાય, અ આ ઈ નથી ચાલુ થયેલા, આપણે કલમ ખટારામાં પહેલી ક ખ એમ થાય, બરાબર. તો તમને વાંચત લખવાનું જોજો. તો હિન્દી ગુજરાતી એને સ્વરમાળા એટલે મૂળ અક્ષરો કહેવાય, બરાબર. હિન્દીમાં શું કહેવાય, વર્ણમાળા. તો પઢો ઓર બોલો ને વાંચો એટલે કે વાંચો અને બોલો. તો અ આ ઈ ઈ ઉ ઉ રુ એ એ ઓ ઓ અ અહ, બરાબર. આવું તમારે 5 વખત તમે લખજો નોટબુકમાં, રહેજો તો જવાશે. પછી હિન્દી ગુજરાતી વ્યંજનમાળા તો વાંચો અને લખો. તો એવી રીતના છે કે ક ખ ગ ઘ ડ ચ છ જ ઝ ઝ ટ ડ ણ ઢ ણ ટ થ ડ ઘ ણ ક ખ ગ ડ ન ય ર લ ગ શ શ શ ઘ ક્ષ ગ ત ઝ. તો હિન્દીમાં અને ગુજરાતીમાં શું કહે છે સમજો. તો કલમનો ક આવી રીતે ગુજરાતીમાં લખીને આમાં તો તમે લખશો તો તમને આવડી જશે. ચાલો કટારાનું થોડા જગા વ્યંજનો જરૂર છે, તમે લખજો અને આવડી જશે. તો તમે લખી જજો, 5 વખત લખવાનું છે. પછી પાના નંબર આ મળશે સચિત્ર વર્ણમાલા એટલે કે સચિત્ર વર્ણમાલા એટલે કે વ્યંજન નામે જોઈએ તો આપણે કેમ ક કબૂતરનો ક કટારાનો ખ ગ ગણપતિનો ગ એમ બોલીએ છીએ. એવી રીતના આમાં આપણે આવી રીતે ક કબૂતર કા ક ખ ખરગોશ કા ખ ગ ગમલા કા ગ ઘ ઘર કા ઘ ચ ચરખી કા છ છ છત્રી કા છ જ જહાજ કા જ જ ઝંડા કા છ ક ટમાટર કા ઢ ખ ઠઠેરે કા ઢ ગ ડુંગરુ કા ઢ ઘ ઢક્કન કા ઢ દર્પણ કા તબલા કા ત ખમવશ કા ખ દરવાજે કા દ. એવી રીતના આપણે કરવાનું. પાછળ જુઓ, ધનુષ કા ધ ન નલ કા ન ક પતંગ ક ગ ખ ખનિષ કા ખ બટન બતક ગ ભવાની માં ભગવતી જ મટર કા મ યતિ કા રથ કા લ અડુ કા વ્યંજન કા વ શ શરબત કા શ શ ષટકોર કા શ શ શપેરે કા શ હવાઈ જહાજ કા હ ક્ષ ક્ષત્રિય કા શ યજ્ઞ કા કી ત્રિશુલ કા ક શ શ કા શ. જેમ આપણે કલમ ખટારા કરીએ છીએ એવી રીતના વ્યંજન. તો હવે આપણે જે લખ્યો વાંચો તો એવો તમારે વાત લખવાની પ્રેક્ટિસ કરવાની. તો આપણે કેમ લખો, પહેલે તમારે આમાં જે પેજમાં આપેલું છે પહેલે આવી રીતના ઘૂંટવાનું, બરાબર. તો તમે ઘૂંટશો એટલે પ્રેક્ટિસ કરશો તો તમને આવડી જશે. પછી બીજા એવી જ રીતના તમારે આખા લખવાના છે અને રીતે વખતે 5 વખત લખજો તો તમને આવડી જશે. એટલે લખવાની પ્રેક્ટિસ બધા જ આવશે. ઓકે ફ્રેન્ડ્સ, સમજી ગયા? બાય બાય. એવી રીતના લખવાનું છે બધા પેજ 5 પેજ નંબર 7 સુધી.